છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રામદેવ નગર સોસાયટીમાં રહેતા લીંડા મોડેલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની તેના પાડોશમાં રહેતા પિતરાઈભાઈ એવા શિક્ષકે ચાકુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. આ ખૂની કેલમાં મૃતક મેરામણની પત્ની અને તેની 2 વર્ષીય બાળકીને પણ હુમલામાં ઈજા પહોંચી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના 2 પરિવારના 2 પિતરાઈભાઈઓ નસવાડી તાલુકામાં શિક્ષકની ફરજ બજાવતા હતા. નસવાડી તાલુકાના લીંડા મોડેલ સ્કૂલમાં મેરામણ પીઠિયા પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવતા હતા, ત્યારે ભરત પીઠિયા કોસંબાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મેરામણ પીઠિયાના પિતરાઈભાઈ એવા શિક્ષક ભરત પીઠિયા પણ કુંવારા હતા અને તેના લગ્ન 9 ડિસેમ્બરના રોજ નક્કી કર્યા હતા. એક તરફ પીઠિયા પરિવારમાં લગ્નની તૈયારી ચાલતી હતી, તે જ વખતે કોઈ અગમ્ય કારણસર થયેલા ઝઘડામાં વહેલી સવારે ભરત પીઠિયાને મેરામણના ઘરમાં ચાકુ સાથે ધસી આવી તેના ઉપર ઉપરા છાપી ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. જ્યારે આ બનાવ વખતે બચાવવા પડેલ મેરામણની પત્ની અને તેની 2 વર્ષીય બાળકીને પણ ઈજા પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાલેરા ગામના 2 શિક્ષકો નસવાડી તાલુકાના ગામોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને નસવાડીમાં રામદેવનગરમાં મકાન ભાડેથી રહેતા હતા. આજરોજ સવારના બંને વચ્ચે ઝઘડો થતાં મરણ જનાર મેરામણભાઈને આરોપી ભરતભાઈએ ચપ્પુના ઘા મારી મોત નિપજાયેલ, જે બાબતે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. કારણ જાણવા મળ્યું? ઝઘડાનું કારણ હાલ સ્પષ્ટ જાણવા મળેલ નથી, જે બાબતે તપાસ ચાલુ છે. નસવાડીની અંદર રામદેવનગર સોસાયટીમાં અમે રહીએ છીએ બરાબર, અને આખી સોસાયટીની અંદર શિક્ષકો રહીએ છીએ બરાબર. તો આવી ઘટના બની છે ત્યારે ખૂબ જ દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ, અને મરનાર અને આરોપી વચ્ચે છે એ ખૂબ જ સારો સંબંધ હતો, અને ખરેખર તે આખી સોસાયટી સાથે એ બંને બધાને એકબીજા સાથે હળી મળીને જ બધા રહેતા હોય છે બરાબર. અને ખરેખર આવી ઘટના બની છે તો અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ, અને પોલીસે એની રીતે તપાસ ચાલુ છે, તપાસના અંતે સાચી માહિતીની ખબર પડશે.